વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયના 14મા પ્રશ્નની ચર્ચા કરવાની છે. પ્રશ્ન છે, તમે બેન્ઝીનમાંથી નીચે દર્શાવેલા સંયોજનો કેવી રીતે બનાવશો? તમે કોઈપણ અકાર્બનિક પ્રક્રિયા અને એકથી વધુ કાર્બન પરમાણુ ન હોય તેવા કોઈપણ કાર્બનિક પ્રક્રિયકનો ઉપયોગ કરી શકો છો? આપણને આ પાંચ પ્રશ્નો આપેલા છે. મિથાઇલ બેન્ઝોઇક બનાવવાનું છે. શું કીધું? મિથાઇલ બેન્ઝોઇક. દોસ્તો, મિથાઇલ બેન્ઝોઇક નું સ્ટ્રક્ચર આપણને ખબર હોય છે. મિથાઇલ બેન્ઝોઇક એટલે બેન્ઝીન પર C(OH)3. બેન્ઝીન પર લઈ કરશો C(OH)3. મિથાઇલ બેન્ઝોઇક એ એસ્ટર છે. મિથાઇલ બેન્ઝોઇક શું છે દોસ્તો? એસ્ટર. વિચારવાનું કે મને શું બનાવવાનું કીધું છે? એસ્ટર. અને એસ્ટર બનાવવા માટે મારી પાસે બે પ્રક્રિયા હોવા જોઈએ. એક કાર્બોક્સિલિક એસિડ અને બીજો આલ્કોહોલ. બંનેની સાંદ્ર H2SO4ની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે, જેને આપણે એસ્ટરીકરણ પ્રક્રિયા કહીએ છીએ, એના અંતે આપણને આ રીતના એસ્ટર મળી શકે છે. ખબર પડી? તો પહેલાં હું બેન્ઝીનમાંથી શું બનાવીશ? બેન્ઝોઇક એસિડ. બેન્ઝીનમાંથી શું બનાવીશ? તો બેન્ઝીનમાંથી બેન્ઝોઇક. બેન્ઝીનનો બંધન તો દરેકને ખબર છે દોસ્તો. આ છે આપણું બેન્ઝીન. આ બેન્ઝીનની પહેલા પ્રક્રિયા કરો બ્રોમિનેશન. આ બ્રોમિનેશન કોના વડે થાય? તો FeBr3 ઉદ્દીપકની હાજરીમાં Br2 સાથે થાય. Br+ ઇલેક્ટ્રોન અનુરાગી આયન બને અને માઇનસ થશે HBr. અહીંયાથી એક H અને એક Br નીકળી જશે અને આ ઇલેક્ટ્રોન અનુરાગી આયન બેન્ઝીનના કોઈ પણ સ્થાનમાં દાખલ થશે. આપણે સમજીએ કે અહીંયા પહેલા સ્થાન પર દાખલ થાય છે. ઓકે, તો અહીંયા મળશે આપણને શું દોસ્તો? બેન્ઝીન પર Br, જેને આપણે કહીશું બ્રોમો બેન્ઝીન. શું કહીશું? શોર્ટકટમાં બ્રોમો બેન્ઝીન. ઇઝ ઇટ ક્લિયર? આ બ્રોમો બેન્ઝીનની હું વિજ્ઞાન પ્રક્રિયા કરીશ. Mg સાથે શુષ્ક ઇથર. તો શું થશે? આ Mg આમાં ઉમેરી જશે અને મળશે શું? બેન્ઝીન પર MgBr. એનું નામ થશે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. શું નામ થશે દોસ્તો? ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ઓકે, હવે મારે બેન્ઝોઇક એસિડ બનાવવાનું. પહેલું ટાર્ગેટ મારી પાસે શું બનાવવાનું છે? બેન્ઝોઇક એસિડ. તો આ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ની હું CO2 વાયુ સાથે પ્રક્રિયા કરીશ. આ CO2 આખો જ ઉમેરી જશે, બરાબર, કોની હાજરીમાં? શુષ્ક ઇથર. તો CO2 આખો જ ઉમેરી જશે અને મળશે શું? આપણને મધ્યસ્થરી પર બેન્ઝીન પર C(OH)MgBr. એનું પછી H3O+ ની હાજરીમાં જળ વિભાજન કરો. જળ વિભાજન H2O સાથે થાય. દોસ્તો, H3O+ એટલે આપણે લખી શકીએ મંદ H2SO4. આ H2Oના બે ભાગ પડશે ફ્રેન્ડ્સ, H+ અને OH-. આ MgBr સાથે આ OH- જશે એટલે મળશે શું? MgOHBr. અને આ હાઇડ્રોજન અહીંયા લાગી જશે, આપણને મળશે બેન્ઝીન પર C(OH), જેનું નામ છે બેન્ઝોઇક એસિડ. જેનું નામ શું છે દોસ્તો? બેન્ઝોઇક એસિડ. તો મને એટલી ખબર છે કે મારે મિથાઇલ બેન્ઝોઇક બનાવવાનું છે, એટલે બેન્ઝોઇક એસિડ તો જોઈશે. હવે આલ્કોહોલ કેટલા કાર્બનવાળો લેવાનો એ નક્કી કરવાનું છે. તો જો દોસ્તો, અહીંયા મને કીધું છે કે અકાર્બનિક પ્રક્રિયા અથવા એકથી વધુ કાર્બન પરમાણુ ન હોય તેવા. તો એકથી વધુ કાર્બન ન પરમાણુ હોય તેવા આલ્કોહોલ એક જ છે. કયો? મિથેનોલ. કયો? તો આ CH3OH ને આપણે કહીએ છીએ મિથેનોલ. પ્રક્રિયા કરવાની સાંદ્ર H2SO4 ની હાજરીમાં. આ
एक प्रक्रिया एस्टरीकरण, एस्टरी प्रक्रिया में बीजी एच जैसे नया किसूल जैसे दोस्तों ओएच जैसे माइनस से जैसे सुप्राइड्स एच टू ओ अने तमने मर्से बेंजीन पर सी डबल ओ सी एच थ्री जनो नाम से मिथाइल बेंजोएट सुनाम से मिथाइल बेंजोएट इसे क्लियर तो आरे तो तमें पहली प्रक्रिया बनी सको शो दोस्तों सपोज અહીંયા તમને આવું ના કીધું કાર્બન પરમાણુ એક ન હોય તેવા કોઈ પણ કાર્બનિક પ્રક્રિયા એટલે તમને મિથાઈલ બેન્ઝોએટ ની જગ્યાએ ધારો કે તમને અહીંયા ઇથાઈલ બેન્ઝોએટ કીધું હોય શું કીધું હોય ઇથાઈલ બેન્ઝોએટ એટલે શું થાય બેન્ઝીન પર સી ડબલ ઓ સી ટુ એચ ફાઈવ મિથાઈલ જગ્યાએ ઇથાઈલ સમૂહ ધારો કરવાનો તો આટલી પ્રક્રિયા તો સરખી કરવાની છે પણ અહીંયા મિથેનો ની જગ્યાએ શું લેવાનું ઇથેનોલ ઇથેનોલ એટલે શું CH3 CH2 હોય છે તો મિથાઈલ સમૂહ જગ્યાએ શું દાખલ થશે CH2 CH3 જેને કહેવામાં આવે છે ઇથાઈલ બેન્ઝોએટ તો આ એક્સ્ટ્રા પ્રક્રિયા પછી ચોક્કસ તમારે યાદ રાખવાનું કે આટલા સ્ટેપ કોમન છે ત્યાર પછી આપણે આ મિથેનોલ સાથે પ્રક્રિયા કરી એટલે કે કોણ સાથે પ્રક્રિયા કરી ઇથેનોલ તો મને મિથાઈલ બેન્ઝોએટ મળ્યું આ પ્રક્રિયાનું નામ છે એસ્ટરીકરણ પ્રક્રિયા ઓકે ફ્રેન્ડ્સ હવે આ પહેલો પ્રશ્ન આપણો પૂરો થયો બીજો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે ફ્રેન્ડ્સ તો બીજા પ્રશ્નની અંદર આપણને એવું કીધું છે મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ શું કીધું છે સમાથી બેન્ઝીન માંથી શું બનાવવાનું મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ તો આ મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડનું બંધારણ શું તો એ આપણને ખબર હોવી જોઈએ કે સી ડબલ ઓ એચ આ ઓર્થો સ્થાન આ મેટા સ્થાન ના પહેલા સ્થાન અહીંયા મૂકવાનું એનો ટુ અને કે શું મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ સમજણ પડી ફ્રેન્ડ્સ ઓકે હવે યાદ રાખજો આ જે સી ડબલ ઓ એચ છે એ મેટા નિર્દેશક સમૂહ છે સી ડબલ ઓ એચ કયો સમૂહ છે દોસ્તો મેટા નિર્દેશક સમૂહ મેટા નિર્દેશક સમૂહ એટલે માઇનસ આઈ અસર વાળો કેવા માઇનસ આઈ અસર કે જે આવનાર નવા કેન્દ્ર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને મેટા સ્થાનમાં મોકલે કયા સ્થાનમાં મેટા સ્થાન એટલે ત્રીજું સ્થાન ઓકે સમજ પડી ફ્રેન્ડ્સ આ સી ડબલ એચ કેવો નિર્દેશક છે મેટા નિર્દેશક સપોઝ સી એચ ઓ હોય તો સી એચ ઓ પણ કેવો નિર્દેશક છે મેટા નિર્દેશક એટલે આપણે મેટા સ્થાન પર જોઈતું હોય તો કમ્પલસરી પહેલા સ્થાન પર આપણી પાસે સી ડબલ એચ હોવો જ જોઈએ તો હવે હું શું કરીશ તો આ પ્રક્રિયામાં બેન્ઝોઇક એસિડ તો બનાવવા જ પડશે મારે તો આટલું સ્ટેપ કરતા કરતા શું આવીશ બેન્ઝોઇક એસિડ બનાવીશ અને અહીંથી મેં જે એસ્ટરીકરણ કર્યું તેમ આગળ હવે હું પ્રક્રિયા કઈ કરીશ નાઇટ્રેશન આ નાઇટ્રેશન કોના વડે થાય ફ્રેન્ડ્સ તો સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 ડેલ્ટા એટલે ગરમી આપવાની ફ્રેન્ડ્સ પ્રક્રિયા દરમિયાન કયો ઇલેક્ટ્રોન અનુરાગી આયન ઉત્પન્ન થાય NO2+ જે બેન્ઝીન ના કયા સ્થાન પર જશે ત્રીજા સ્થાન પર જશે કે સી ડબલ એચ કેવો નિર્દેશક છે મેટા નિર્દેશક છે કેવો છે મેટા નિર્દેશક માટે અહીંયા શું થશે આપણને ફ્રેન્ડ્સ તો અહીંયા સી ડબલ એચ મળશે પહેલા સ્થાન પર અને ત્રીજા સ્થાન પર શું મળશે એનો ટુ એનું નામ થશે શું મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ દોસ્તો યાદ રાખજો આપણે સાથે સાથે ટેક્સ્ટબુક ની અંદર આપેલા ક્વેશ્ચન ની પણ ચર્ચા કરું છું જેમ મેં તમને આગળના પરિવર્તનમાં મિથાઈલ બેન્ઝોએટ ની જગ્યાએ મિથાઈલ બેન્ઝોએટ કેવી રીતે આવે એની વાત કરી આમાં તમને અહીંયા પૂછ્યું છે મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ શું પૂછ્યું છે મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ પણ તમને એવું પૂછે મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ સો મેટા બ્રોમો તો અહીંયા બેન્ઝોઇક એસિડ નું અહીંયા શું કરવાનું બોલો ફ્રેન્ડ્સ બ્રોમિનેશન કોના વડે આ બ્રોમિનેશન Br2 ઓબ્લિક FeBr3 તો બ્રોમિન કયા સ્થાન પર છે ફ્રેન્ડ્સ પાછો ત્રીજા સ્થાન પર કેમ ત્રીજા સ્થાન પર જા કારણ કે સી ડબલ ઓ એચ મેટા નિર્દેશક છે તે જ રીતે
તમને એવું કીધું હોય સલ્ફોનેશન, આનું સલ્ફોનેશન કરો, કોનો બેન્ઝોઇક એસિડ, તો સલ્ફોનેશન કોના વડે થાય? ધુમાયમાન H2SO4 વડે. આમાં કયો સમૂહ ઉત્પન્ન થશે? ઇલેક્ટ્રોન અનુરાગી SO3H+, જે પણ કયા સ્થાન પર જશે દોસ્તો? ત્રીજા સ્થાન પર થશે. તને કહેવામાં છે મેટાસલ્ફોનિક બેન્ઝોઇક એસિડ. શું કહેવાય? મેટાસલ્ફોનિક બેન્ઝોઇક એસિડ. અને ખૂબ જ અગત્યની વાત મિત્રો યાદ રાખજો, બેન્ઝોઇક એસિડ નાઇટ્રેશન કરી શકે, ક્લોરિનેશન કરી શકે, બ્રોમિનેશન કરી શકે, સલ્ફોનેશન કરી શકે, પણ બેન્ઝોઇક એસિડ ફિડલ ક્રાફ્ટ આલ્કિલેશન અને એસાઇલેશન પ્રક્રિયા કરતા નથી. કેમ? કે એમાં જે ઉદ્દીપક વપરાય છે AlCl3 એ પોતે લુઇસ એસિડ છે અને બેન્ઝોઇક એસિડ પણ એસિડ છે. માટે અને ફિડલ ક્રાફ્ટ આલ્કિલેશન કે એસાઇલેશન પ્રક્રિયા થઈ શકતી નથી. થઈ શકે કઈ? તો નાઇટ્રેશન થઈ શકે, બ્રોમિનેશન થઈ શકે. અહીંયા તમે ક્લોરિનેશન કરો તો અહીંયા Cl દાખલ થશે, સલ્ફોનેશન કરો તો શું દાખલ થશે? SO3 છે. અને દરેક વખતે આવનાર ક્રિયાશીલ સમૂહ કયા સ્થાન પર જશે? ત્રીજા સ્થાન પર. કેમ? કે C જે છે એ મેટા નિર્દેશક છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. ટેક્સ્ટબુકના પણ ક્વેશ્ચન આન્સરની મેં સાથે ચર્ચા કરી, હવે આપણે ત્રીજા અને ચોથા અને પાંચમા પ્રશ્નની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજા પ્રશ્નની ચર્ચા કરીશું અને સાથે સાથે પાંચમા બંને પ્રશ્નોની ચર્ચા સાથે કરશું. પ્રશ્ન નંબર 3 જે છે તે શું કીધું છે આપણને? તો કે બેન્ઝીનમાંથી પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. હવે તમે જોઈ શકો છો મિત્રો, ઉપર તમને પૂછ્યું તો મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ અને હવે અહીંયા પૂછ્યું છે પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. યાદ રાખો દોસ્તો, જો મેટા સ્થાન પર જવું હોય તો પહેલા નંબરના સ્થાન પર મારી પાસે કમ્પલસરી મેટા નિર્દેશક સમૂહ હોવો જોઈએ, અને ઓર્થો પેરા સ્થાન પર જવું હોય તો પહેલા નંબરના સ્થાન પર મારી પાસે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ હોવો જોઈએ. યાદ રાખજો, CH3 સમૂહ જે છે એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. એટલે હું બેન્ઝીન માંથી મને બનાવવાનું કીધું છે પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ, એનું બંધારણ થશે શું? તો બેન્ઝીન પર COOH અને આ સ્થાન પર શું? ચોથા સ્થાન પર એ લખો જેને કહેવાય પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. તો સૌ પ્રથમ હું લઈશ શું દોસ્તો? બેન્ઝીન. અને આ બેન્ઝીનમાં હું પહેલા ઓર્થો પેરા નિર્દેશક સમૂહ દાખલ કરીશ, બરાબર? તો આ બેન્ઝીનની પહેલી પ્રક્રિયા કરવી પડશે કઈ? ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા, જેને આપણે કહીએ છીએ ફિડલ ક્રાફ્ટ આલ્કિલેશન પ્રક્રિયા. આ પ્રક્રિયા કરવામાં આવે છે CH3Cl વડે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં CH3+ ઇલેક્ટ્રોન અનુરાગી આયન બને છે. માટે આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. અહીંયાથી એક કહે છે કે CH3ને માઇનસ શું કરશે? અને પ્રક્રિયા થાય છે 353 કેલ્વિન તાપમાને, જે બેન્ઝીનનો ઉત્કલન બિંદુ છે. તો આપણને સૌ પ્રથમ નિપજ શું મળશે ભાઈઓ બહેનો? બેન્ઝીન પર CH3 જેનું નામ છે ટોલ્યુઇન અથવા મિથાઇલ બેન્ઝીન. મિથાઇલ બેન્ઝીન એનું આયુપીએસી નામ છે, જ્યારે ટોલ્યુઇન એનું સામાન્ય નામ છે. આટલે સુધી ખ્યાલ આવ્યો? તો પહેલા મેં CH3 સમૂહ દાખલ કર્યો. કેમ? કે મારે ઓર્થો અને પેરા નિપજ જોઈએ છે. હવે મારે કયો સમૂહ દાખલ કરવાનો છે ભાઈઓ બહેનો? એનોટો સમૂહ. તો હું શું કરીશ? તો આ જે ટોલ્યુઇન મળ્યું એનું નાઇટ્રેશન કરીશ. અને નાઇટ્રેશન કરવામાં કોની સાથે આવે છે? તો સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4. આની સાથે શું કરવામાં આવે છે દોસ્તો? નાઇટ્રેશન. નાઇટ્રેશન કરતી વખતે કયો સમૂહ ઉત્પન્ન થશે? NO2+. અને પ્રક્રિયા દરમિયાન H2O છૂટવું પડશે. તો આ NO2+ કયા કયા સ્થાન પર દાખલ થશે? તો એક વાર ઓર્થો પર જશે, બીજી વાર પેરા સ્થાન પર જશે, અને નિપજ આપણને મળશે આ રીતે.
मुख्य उपज हमेशा पहला उपज मिले जेने आप कही पेरा टाइपर कलर बीजू मैं तुमने शू CH2 CWH
बेंजीन पर सो सी एच टू सी डबल एच अने क्या हो जाए फिनाइल एसिटिक एसिड जो मारे से आ सी डबल एच समूह लाओ हो तो मारे पास नहीं आ साइनाइड समूह हो जाए तो समूह हो जाए साइनाइड आ साइनाइड समूह के लिए क्या आवे तो बेंजीन माथी बनाओ से माथी बनाओ से बेंजीन माथी तो बेंजीन नो पहला उसको करें अल्किलेशन लास्ट है कॉमन त्यार पची एनो हम सूर्य प्रकाश की हाजरी में 384 केल्विन तापमान है साइड बाय चेन रिएक्शन जेने क्या हुआ छे मिथाइल समूह क्लोरीनेशन कौन क्लोरीनेशन मिथाइल समूह तो यहां थी एक रिएक्शन एक सीएल दे ने माइनस शू करसे एचसीएल और निपज में शू आवशे यहां बेंजीन पर CH2Cl એનું નામ છે બેન્ઝાઇલ ક્લોરાઇડ આ બેન્ઝાઇલ ક્લોરાઇડ યાનું પ્રક્રિયા કરીશ કોની સાથે આલ્કોહોલિક પોટેશિયમ સાયનાઇડ સાથે કોની સાથે આલ્કોહોલિક પોટેશિયમ સાયનાઇડ તો આ Cl અને આ K માઇનસ શું થશે KCl અને Cl અહીંયા જોઈન્ટ થઈ જશે મળશે શું બેન્ઝીન પર CH2Cl એનું નામ શું થશે तो बेंजाइल साइनाइड सूत्र है अना बेंजाइल साइनाइड ने आगे प्रक्रिया को सुकई जल विभाजन कोना वाले मंद H2SO4 वाले कोना वाले मंद H2SO4 वाले सूत्र है तो 2H2O ले लो कितना 2H2 तो N यहां से तीन हाइड्रोजन लेने माइनस शू कर से NH3 कर से ने बाकी रहे बे ऑक्सीजन ने हाइड्रोजन या कार्बन साथ में रहे ने निपज में शू मन से तो बेंजीन पर CH2COOH એનું નામ છે ફિનાઇલ એસિટિક એસિડ શું નામ છે ફિનાઇલ એસિટિક એસિડ તો આ રીતે દોસ્તો આપણે આ પરિવર્તન કરી શકીએ છે તમારે એમ જે સમજાવ્યું તે પ્રમાણે એડિશનલ ક્વેશ્ચન પણ સાથે સાથે કરવાના રહેશે ઓકે અને આ રીતે તમે લખશો તો યાદ રહેશે क्या थी क्या प्रक्रिया गई किस रूप से होती है ओके तो थैंक यू वेरी मच फ्रेंड्स।